અમદાવાદમાં નોલેજ કન્સ્ટોરિયમ ઓફ ગુજરાત ઓડિટોરિયમ ખાતે એરફોર્સ દ્વારા એસોસિએશન દ્વારા ચોથા વાર્ષિક લેક્ચર કરાયો હતો. અમદાવાદમાં એરફોર્સ એસોસિએશન દ્વારા લેક્ચરનું આયોજન કરાયું હતું. એરફોર્સ એસોસિએશન દ્વારા ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંઘ શેખોનના માનમાં ચોથા વાર્ષિક લેક્ચરનું આયોજન કરાયું, જેમાં એરફોર્સના ચાર અધિકારીઓ અને રાજ્યપાલની શ્રીએ લેક્ચર આપ્યા હતા. સેના અને એરફોર્સને લગતું જ્ઞાન લોકોમાં હોતું નથી, જેને કારણે એરફોર્સમાં અને સેનામાં માણસોની કમી વધુ જોવા મળે છે. ત્યારે એરફોર્સ એસોસિએશન કે જે સેનાએ અને એરફોર્સના હિતમાં કાર્ય કરે છે, તેમના દ્વારા વિદ્યાર્થીઓ અને એરફોર્સના અધિકારીઓ માટે લેક્ચરનું આયોજન કરાયું. અમદાવાદમાં એરફોર્સ એસોસિએશન દ્વારા લેક્ચરનું કરાયું આયોજન. એરફોર્સના એર માર્શલ HS અરોરા, KJ સિંઘ, અનુપસિંઘ, SS ત્યાગી અને સુંદર સુબ્રમણ્યમ દ્વારા રાજ્યપાલ OP કોહલીની હાજરીમાં લેક્ચર આપવામાં આવ્યા. સેનાએ એરફોર્સ અને લોકોમાં જાગૃતતા આવે તે અંગેના લેક્ચર આપ્યા. આ લેક્ચરમાં મોટી સંખ્યામાં કેડરના વિદ્યાર્થીઓ અને અધિકારીઓ હાજર રહ્યા. એરફોર્સ એસોસિએશન કેટલાય વર્ષોથી દેશભરમાં કાર્યરત છે, જેમાં 85,000 લોકો રિટાયર્ડ તથા અન્ય અને 5,000 વિધવા મહિલાઓ જોડાયેલી છે. આ એસોસિએશન અનેક વર્ષોથી લોકોના હિત માટે કાર્ય કરે છે. વાર્ષિક મેમોરિયલ લેક્ચર દરમિયાન જ્ઞાન પ્રેક્ષકોને સંબોધતા હતા, તેમજ ગુજરાતના ગવર્નર ઓમ પ્રકાશ કોહલીએ પણ લેક્ચર આપ્યું હતું, તેમજ બધાને ત્રણ પાંખનું મહત્વ સમજાવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા એકેડમી ઓર ભારતીય સુરક્ષા એકેડમી મેં NDO રાયબેલ મેં મેરી ટ્રેનિંગ દી. તો લગભગ 50 સાલ કા એક એક્સપિરિયન્સ તજુર્બા ફૌજ કે સાથ હૈ. ઉસકે બાદ ભી મુજે મૌકા મિલા કે મેં પંજાબ યુનિવર્સિટી મેં ડિફેન્સ સ્ટડીઝ ઓર નેશનલ સિક્યોરિટી પર ચેર ઓફ. તરફ ક્યા હૈ કે હમારે દેશ મેં એક રાષ્ટ્રવાદ કા એક જોશ ઉભર કે આ રહા હૈ, પનપ રહા. અબ યે દો શક્તિઓ કો મિલાયા જાય और एक नागरिक योद्धा, एक जागरूक हिंदुस्तानी पैदा किया जाए तो देश की बहुत सारी समस्याओं का हल निकल सकता है. और अगर इसको ठीक तरीके से, पानी है, बाढ़ है, अगर आपने इसको दिशा दे दी तो दशा सुधर जाएगी, और दिशा नहीं दी तो बिगड़ भी सकती. ये इसीलिए सिटीजन वॉरियर या जागरूक हिंदुस्तानी की जरूरत. હાલાકી મેં રાજનીતિ કી તરહ બોલ રહા હું, લેકિન મેરા યે સારા જજ્બા જો હૈ વો ઇસ જોશ સે આતા હૈ કિ મેને યે તજુર્બા અપને આપ લિયા હૈ ઓર મેને ફૌજ મેં ભી ઇસકો કરને કી કોશિશ કી. તો યે કોઈ કોમ્પ્લિકેટેડ ચીજ નહીં હૈ. તો બહોત સારી ચીજે મેં આપકો નહીં બતાઉંગા, શાયદ આપ લોગ તો લેક્ચર નહીં અટેન્ડ કરેંગે, આપકો તો ફાઇલ કરની હોગી સ્ટોરી યા કુછ ઓર કરને. તો મેં જાનબૂઝ કે આપકો નહીં બતાઉંગા, કુછ ચીજે મેં છુપા લુંગા, હૈ ના. તો વો આપ અગર સુનેંગે તો આપકો પતા લગેગા. લેક્ચર મેં તો બતાયેંગે. હાં, લેક્ચર મેં તો બતાયેંગે. હાં, માફ. તો ઇસકા મકસદ યે હૈ ઓર કોઈ બહોત કોમ્પ્લિકેટેડ ચીજ નહીં હૈ, બહોત સિમ્પલ સી ચીજ હૈ. રોકેટ સાયન્સ તો હૈ નહીં. તો હમને ઇસકો દશા દેને કી કોશિશ કરની હૈ ઓર વોહી આજ મેરા પ્રયાસ હોગા, એક મેરા એફર્ટ હોગા કે આપ લોગો કે સાથ વો કોન્સેપ્ટ મેં શેર કરું. कैसे हम उसको कर सकते हैं, क्या हमें करना चाहिए. और क्योंकि आप गुजराती लोग हैं तो आप नंबर्स में भी जाते हैं, तो मैंने कुछ छोटा मोटा नंबर्स भी किए हैं जो मैं आपको बताने की कोशिश करूंगा. क्योंकि कहते हैं अगर गुजरातियों से बात करो और नंबर की बात ना करो तो फिर मजा नहीं आता. तो मैं कोशिश करूंगा आपको थोड़ा नंबर्स में बताऊं कि समस्या नंबर्स में कहां है, क्या हम उसको सुलझा सकते. યે મેરા પ્રયાસ રહેગા ઓર મેં આયા આપને મુજે મોકા દિયા, ધન્યવાદ. જય હિંદ. યા પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, અબાઉટ નેશનલિઝમ, ઇટ ઇઝ અ વેરી ડિસઅપોઇન્ટમેન્ટ. સો એવરી ટાઈમ વી હેવ ટ્રાઈડ ટુ ગેટ સમ એ પોલિટિકલ મિલિટરી લીડરશિપ ફ્રોમ ધ કન્ટ્રી ટુ ટોક ઓન નેશનલ સિક્યોરિટી, યુ નો, પુટિંગ ઇન ધ રાઈટ પર્સપેક્ટિવ. Terrorism, the borders have shrunk and they have come right next to the citizens. So we have this time Lieutenant General KJC, the ex-army commander, who is going to talk about being citizen warrior. I think that's very important, that every citizen has to be a warrior for national security. We
we have a large air force line for the country, and Gujarat has got a substantial part of it. So, many times security is of great interest to Gujarat. So, we have Vice Admiral Anup Singh, who is ex-flag officer commanding in chief of Eastern Fleet, who will talk on maritime security as well as economic potential of maritime assets. This time, we thought about dedicating this event. Sometimes we dedicate the event to a particular person. Of course, flying of Sir Vipati Singh Sekhon is supreme sacrifice valor. We always remember on this day. And it is an inspiration for all the air warriors. But we have been having MiG-21 aircraft as a warhorse of IA for last more than 60 years. So we have decided to dedicate this event to MiG-21. And we are very fortunate that Admiral Tyagi, who holds the Guinness Book record for the maximum hours of flying on MiG-21, he is with us and he will give his experience on MiG-21. One is that he is a Guinness Book record holder, but just a professional, I would say, more than that, he is a member of our Air Force Association. So I would leave the house now open to the speakers and as well as to you for any. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ.